चलो आपणे जोईए नाइट्रोजन ना ऑक्साइड NOx એમાં NO આવી જાય, NO2 આવે, NO3 માઇનસ, આ બધા NOx જ કહેવાય, બરાબર છે? સામાન્ય રીતે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO હવામાં સીધી રીતે ઓછો બને છે, પણ જ્યારે વીજળી થાય હવામાં શું છે, જો N2 પણ હાજર છે અને O2 પણ છે, આ બે નોર્મલ તાપમાન દબાણે જોડાતા નથી, પ્રક્રિયા નથી થતી, પણ બહુ ઊંચા તાપમાને NO બનાવે. બહુ ઊંચું તાપમાન, એટલું ઊંચું તાપમાન ક્યારે મળી શકે? 1470 આજુબાજુમાં લો, 1483 કેલ્વિન, 1470, અરે 1000 ઉપરનું કોઈ પણ તાપમાન ચાલે, પણ હવામાનમાં 1000 તાપમાન ક્યારે આવે? વીજળી થાય તો, જંગલમાં આગ લાગે તો, તો એ એટલા વિસ્તારમાં તાપમાન ઊંચું હોય ને N2 નો O2 સંપર્કમાં આવે. અને આપણા વાહનોની અંદર જો વાહનોમાં બહુ મુશ્કેલી છે, વાહનમાં શું થાય છે, પિસ્ટન એરને અંદર ખેંચે, પછી પેટ્રોલનો ફુવારો મારે ને સળગે અંદર પ્રેશરથી, ખબર છે ને, વાહનમાં સ્પાર્ક પ્લગ હોય સળગાવે. હવે પેટ્રોલ સળગ્યું, દહન કોનું થયું, પેટ્રોલનું થયું ને, પૂરેપૂરો ઓક્સિજન પેટ્રોલે નથી વાપર્યો, પણ હવા ખેંચી હતી, હવામાં તો N2 હતો ને O2 હતો, જે O2ની પ્રક્રિયા પેટ્રોલ હારે નથી થઈ એની N2 હારે થઈ જશે અને NO બનાવશે. એટલે જે વાહનોનો ધુમાડો હોય ને એમાં NOની અનિવાર્યપણે હોય છે, ઓછા વધતા પ્રમાણમાં NO અનિવાર્ય પ્રમાણપણે હોય છે. કોની વાત કરું છું? વાહનોના ધુમાડામાં આ NO છે ને, આની પ્રક્રિયા O2 સાથે, જેમ SO2માંથી SO3 બનતો તેવું, આ એટલું બધું સરળ છે કે એકવાર ધ્યાનથી જોઈ લેશો ને તો તમને બી તરત આવડી જશે. મને ભણાવવામાં આ સૌથી સહેલો ટોપિક પડે છે, તો તમને શીખવામાં 100% પડે છે, બરાબર છે? ટોપિક બહુ સહેલો છે. તો આ NO2 બન્યો, ઘણી વખત જો મેં તમને હમણાં જ કીધું તો પ્રોબ્લેમ કોનો, ઓઝોનનો. આ ઓઝોન નીચલા સ્તરમાં હોય તો નડે કેવો, જો NO2 બનાવે, O2 બની, તો NO2 બન્યું ને, આ O2 વળી પાછ બીજા બે NOને NO2માં રૂપાંતરિત કરે, એટલે ઓઝોન છે એ બહુ નડે છે, ઓક્સિડેશન કરતા છે ને, ઓક્સિડેશન કરે, ઓક્સિજનનો ઉમેરો કરે સામેવાળા, આ NO2 બને. આ NO2 જોખમી શું કામ છે? કારણ કે NO2 વધતા પાણી, વધતા પાણી, તો આમાંથી શું બની જાય છે? HNO3 બને છે. લો, HNO3 હવામાં O2 તો છે જ, NO2, O2 અને પાણી બધું થઈને શું બની જાય છે? HNO3, નાઇટ્રિક એસિડ. હવે આ બે તો હવામાં થઈ જાય અને જો વરસાદ વરસે એટલે HNO3 બનીને વરસે ને, એસિડ વરસા, આ પ્રોબ્લેમ, બરાબર છે? કોઈ પણ અશ્મિજન્ય બળતણ જ નહીં, કોઈ પણ બળતણનું દહન કરો ને, સળગાવો ને, આગ ખાલી શિયાળામાં હાથને ગરમ, હાથ પગને ગરમ કરવા માટે આગ લગાડો ને, એટલે આગના કેન્દ્ર ભાગે તાપમાન તો વધારે જ હશે ને, હવા એના સંપર્કમાં છે જ, હવામાંથી તો ઓક્સિજન મેળવે છે, તો ત્યારે પણ NO બને જ છે. ઘરે રસોઈ બનાવી છે તો NO તો બનાવી જ રહ્યા છીએ. ઘણી વખત શું થાય, વીજળી થાય ને ત્યારે આ પ્રક્રિયા હજુ આગળ વધે, હો NO2 વાળી, NO2માંથી HNO3 પણ બને. વીજળી થાય ને, એટલે વીજળી ક્યારે થાય? વિરુદ્ધ વીજભારવાળા વાદળો ટકરાય તો, એકમાં ધન વીજભાર, બીજામાં ઋણ, એટલે જે NO2 છે ને એને વીજભાર પણ પ્રદાન કરે. બે વીજભાર પ્રદાન કર્યો તો NO3 માઇનસ બન્યા નાઇટ્રેટ આયનો. આ પાછા સારા, જો આ બની જાય ને વીજળી દરમિયાન તો સારું, આ હે ને પાણીમાં ઓગળી જાય ને એટલે ખાતર તરીકે કામ આવે, નાઇટ્રોજનયુક્ત ખાતર છે,
થોડા ઘણા પ્રમાણમાં આવ્યું હોય એટલે વરસાદનું પાણી અડે એટલે છોડ બધા રંગમાં આવી જાય, ગ્રીનરી પકડી લે. એ આ નાઇટ્રેટના કારણે. નાઇટ્રેટ સારો પાછો, પણ એ નીચે નાઇટ્રેટ પડ્યો અથવા નાઇટ્રોજનયુક્ત ખાતર યુરિયા વગેરે છાંટ્યું એના ઉપર તડકો પડે તો એમાંથી પાછો એનો બને. વાંધો એ છે આનો, તો એનો બને. બરાબર. તમે કોઈ બહુ વાહનોવાળો એરિયા હોય, જેમ કે અમદાવાદનો માણેક ચોક, દિલ્હીની આપેલી લાલ કિલ્લાની સામેની બજાર, ચાંદની બજાર ને, ત્યાં જો તો લાલ ધૂંધળું વાતાવરણ છવાઈ જાય આખું, બ્રાઉનિશ કલરનું. એ લાલ ધૂંધળું દાહક બળે એવું, ચામડી બળે એવું એ વાતાવરણ, એ આ NO2નું વાતાવરણ છે. NO2 ગેસનો રંગ એવો હોય, લાલ ધૂંધળું દાહક વાતાવરણ ક્રિએટ કરે NO2. આ NO2 શ્વાસમાં જાય તો શ્વસનતંત્રની તકલીફો મોટાઓને ઓછી થાય, પણ બાળકોમાં તો શ્વસનતંત્રની ખાસ તકલીફ થઈ જાય NO2ના કારણે. બાળકોમાં શ્વસનતંત્રની ખાસ તકલીફ, મોટાઓની ફેફસામાં બળતરા થશે. બાળકોને ફેફસામાં જાય તો બળતરા તો કરશે જ. વનસ્પતિનો વિકાસ અટકી જાય, પાંદડાઓને નુકસાન કરે એટલે પણ રંધ્રો છે ને એની ખુલવા બંધ થવાની ક્રિયા અટકી જાય, પ્રકાશ સંશ્લેષણ ઘટી જાય વનસ્પતિનું. વનસ્પતિના જે ભાગો હોય, બરાબર છે, એને પ્રોબ્લેમ શું થાય, સજીવ પેશી જે પછી વનસ્પતિની હોય કે પ્રાણીઓની નુકસાન કરે છે, વનસ્પતિને એટલી બધી ખરાબ કરી નાખે આના કારણે કે છોડ, કપાસનો છોડ હોય આવડો તો એટલો ને એટલો રહે, વજન કે ડાળીઓ કે કદ કંઈ વધે જ નહીં, એવડો ને એવડો છોડ વર્ષો સુધી થઈ જાય, 2 વર્ષ રાખો તો એવડો ને એવડો દેખાય. આ પ્રોબ્લેમ NO2નો હોઈ શકે છે. પછી કપડાના રેસાઓ, જો કપડાં સુકાવા હોય આવા NO1વાળા વાતાવરણમાં તો કપડાના જે દોરાઓ છે એનું આયુષ્ય ઘટી જશે, એટલે કપડાં સડી જશે, ટૂંકમાં વહેલાર ફાટી જશે પછી એવા કપડાં. ધાતુઓનું કોઈ બાંધકામ હોય, માની લો કે એફિલ ટાવર, પેરિસનો એફિલ ટાવર, દિલ્હીનો લોસ્તંભ, આવા બાંધકામ હોય આની આનાથી અસર પામે છે. બરાબર. આપણો તાજમહેલ ખબર છે, તાજમહેલ એને પણ આનાથી અસર થાય છે, પીળો પડી ગયો છે. તો આ ધાતુઓ, પથ્થર, પછી રબરની વસ્તુઓ જેમ કે ટાયર ટ્યુબ, એ પણ ખરાબ થાય છે. જો ટાયર ટ્યુબમાં નાઇટ્રોજન ભરે એટલે ઓક્સિજનની અસરથી બચાવાય, એ તો નાઇટ્રોજન છે, નાઇટ્રિક કે નાઇટ્રેટ નથી, આ કોઈ એસિડ નહીં, આ નાઇટ્રિક ઓક્સાઇડ છે એનું. નાઇટ્રોજન ડાયોક્સાઇડ કે નાઇટ્રેટ આ ન ભરી શકાય, જો આ ભરીએ તો બહુ નુકસાન પહોંચે, એનું આયુષ્ય ઘટી જાય સાવ. બરાબર છે. ચાલો ત્યાર પછી ત્રીજો પ્રદૂષક પકડીએ. SO1 અને NO1ની બધી વાતો કરી, ત્રીજો પ્રદૂષક લઈશું હાઇડ્રોકાર્બન. હવેનો પ્રદૂષક કયો છે, હાઇડ્રોકાર્બન સંયોજનો, તો એની વાત કરીશું. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે આપણે એશિયન પેઇન્ટનો કલર લઈ આવી, પાકો કલર દિવાલે કે લાકડામાં કે ધાતુઓ ઉપર રંગી જાય, પછી સુકાય કલર, ખબર છે ને, એક દિવસે તરત અડી તો ચોંટાય, સુકાઈ જાય. સુકાડો કેમ, એની અંદર જે દ્રાવક વાપરો હતો ને એસિટોન વગેરે, એ ઉડી ગયો, વરાળ બન્યો, એ દ્રાવક ઉડી ગયો, તો એ દ્રાવક એ હાઇડ્રોકાર્બન છે, પર્યાવરણમાં ગયો. પેટ્રોલ ડીઝલ હાઇડ્રોકાર્બન છે, કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો એટલે હાઇડ્રોકાર્બન. પેટ્રોલ હાઇડ્રોકાર્બન છે, પણ આપણે એને હવામાં ઉડાડતા નથી, પણ હવે વાહનમાં કંઈ તકલીફ હોય, કાચું પેટ્રોલ બળે, એકદમ લીવર દો, ફૂલ ધુમાડા કાઢે એટલે કાચું પેટ્રોલ બાળે છે, આવું થાય ત્યારે હાઇડ્રોકાર્બન પુષ્કળ પ્રમાણમાં નીકળે. જો આવું ન હોય તો નોર્મલ કન્ડિશનમાં કાર્બન ડાયોક્સાઇડને એવા વાયુઓ નીકળતા હોય, પણ ઘણી વખત શું હોય, સર્વિસ ટાઈમે ન કરાવી હોય. મોટાભાગના વાહનોમાં તમે જોઈશો એર ફિલ્ટર સાફ નથી કરાવતા હોતા, દર મહિને 2 મહિને એર ફિલ્ટર સાફ કરાવવું પડે એટલે એર બરાબર લઈ શકે. હવે આપણે બાઇક હોય તો વર્ષોથી આ એર ફિલ્ટરની ખબર જ ના હોય કે આમાં સાફ કરાવવાનું હોય,
साफ ज न करावो एर फिल्टर एटले ई हवा बराबर लई न सके तो लांबा गाड़े शू थवानुं छे एनाथी ओछी हवा ओछा ऑक्सिजन थी पेट्रोल बढ़से एटले एवरेज घटशे अने काचू पेट्रोल धुमाड़ा में जशे वायु अवस्था एटले त्यां प्रॉब्लम करशे प्रॉब्लम केवो थई सके छे एनाथी पर्यावरण में आवा हाइड्रोकार्बन वधे तो कैंसर ना रोगों प्रमाण वधे लियो कैंसर ना असरो वधवा माँडे छोड़नी पेशीओ नबड़ी पड़ी जाए हवे जे डाड़ी वजन थी मानी लियो के एक थड़ छे एना उपर डाड़ी लागेली छे ना रे पाछी केटली पेटा डाड़ीओ होय ने वजन वधे आनु तो पण वांधो न थावतो पण आ पेशी नबड़ी पड़े तो शुं थाय तूटी जाए डाड़ीओ तूटी जाए झाड़ बटकणा थई जाए सेज पण वजन आवे के पवन आवे तो बटकी जाए काल पकवन एटले घट पण आवी जाए अकाळे मतलब कपास नानो छोड़ होय एटले आपणे एम के हजी मोटो थशे फूल बेसशे झींडवा आवशे एमां कपास थशे पण नानो होय त्यां जी सीधो वृद्धत्व बनी जाय वृद्धत्व धारण करी ली मतलब जे कपास मोटी उमरनो थई गयो होय आजे 200 दिवसनो एना जेवो थई जाय साव पाड़वानो होय एवो हवे एमां नो फूल आवे के नो झींडवा आवे नानो ज हतो पण एना पांदरा कड़क थई गया डाळीओ कड़क थई गई हवे एमां झींडवा के कंई आवतुं नथी फूले नहीं ग्रोथ अटकी गयो डाळीओ हार्ड थई गई अकाळे टूंकमां वृद्धत्व आवी जाय पछी एना पण फूल कांटा आ बधाय उपर आवरण चढ़ी जाय आनुं हाइड्रोकार्बननुं एटले विकास साव अटकी जाय प्रकाश संश्लेषण के ग्रोथ बधुं अटकी जाय કારણ કે બાઇક લઈને જો નીકળતા હોય છે રોડની બે બાજુના તમે કપાસ વગેરે જુઓ વનસ્પતિઓ એના ઉપર આવું હાઇડ્રોકાર્બનનું આવરણ ચડી ગયું હોય હવે એ વનસ્પતિઓનો વિકાસ જોઈજો અંદરના છોડ આમ ખેતરમાં આઘા હશે ને એ બહુ મોટા હશે આ નાના રહી ગયા હશે એનું કાર્બન છે એનું કારણ છે હાઇડ્રોકાર્બન સંયોજનો જે પેટ્રોલમાંથી નીકળા ધુમાડામાંથી નીકળા એ બસ એ હાઇડ્રોકાર્બન સંયોજનો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે બરાબર છે એનાથી બચાવવું જોઈએ ત્યાર પછી વાત કરીશું કાર્બનના ઓક્સાઇડ કાર્બનના ઓક્સાઇડમાં બે છે જો કોઈ પણ કોલસો હોય કે લાકડું હોય એમાં કાર્બન હોય એનું તમે લિમિટેડ ઓક્સિજન સાથે દહન કરાવો તો CO બને અને C વત્તા વધુ O2 તો CO2 બને બે પર્યાવરણમાં પ્રોબ્લેમેટિક છે પણ CO અતિશય ડેન્જર કાર્બન મોનોક્સાઇડ કોઈ પણ અશ્મિજન્ય બળતણ હોય એનું અપૂર્ણ દહન થાય પૂરેપૂરું દહન ન કહેવાય અપૂર્ણ દહન ઓછો ઓક્સિજનની હાજરીમાં દહન થાય CO બને વાહનોના ધુમાડામાં CO અવશ્ય બને બીડી સિગારેટના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અવશ્ય હોય પ્રમાણ ઘણું ઓછું હોય હોય ખરો કાર્બન મોનોક્સાઇડ આ બધા જેટલા ભીણાને વાયુ પ્રદૂષકો એમાં સૌથી ડેન્જર છે આ કાર્બન મોનોક્સાઇડ સૌથી ડેન્જર કઈ બાબતમાં હવે સમજાવ રંગવિહીન વાસવિહીન વાયુ છે અતિ ઝેરી વાયુ છે શ્વાસમાં એકવાર જાય એટલે ફેફસામાં જવાનું ને ફેફસામાં હિમોગ્લોબિન આવે O2 CO2નું વહન કરવા માટે ફેફસામાં આવે ને તો હિમોગ્લોબિન સાથે આ જોડાઈ જાય CO અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે ઓક્સી હિમોગ્લોબિનના બદલે શું બની જાય કાર્બોક્સી હિમોગ્લોબિન ઓક્સી હિમોગ્લોબિન એટલે ઓક્સિજન અને હિમોગ્લોબિનનું જોડાણ કાર્બોક્સી હિમોગ્લોબિન એટલે CO અને હિમોગ્લોબિનનું જોડાણ અને આ કાર્બોક્સી હિમોગ્લોબિનનું જોડાણ ઓક્સી હિમોગ્લોબિન કરતાં 300 ગણું વધુ સ્થાયી હોય તૂટે જ નહીં ટૂંકમાં હિમોગ્લોબિનને કામ શું હતું ફેફસામાં આવે O2 સાથે જોડાય એને પેશી સુધી કે કોષ સુધી લઈ જાય O2 આપે ને CO2 લઈને પાછો આવે હવે અહીંયા હિમોગ્લોબિન આરે CO જોડાઈ જાય ને એટલે એ હિમોગ્લોબિન સાથે ફરે ખરું પણ O2 નહીં લઈએ નહીં અને CO2 નહીં લઈએ નહીં ટૂંકમાં એવી બસ કોઈ પેસેન્જરને લેતી જ નથી આવજા કરે ફરે શરીરની ઉર્જા વાપરે બરાબર છે પણ કોઈ પેસેન્જર O2 CO2ને બેસાડે જ નહીં તો માણસની ઓક્સિજનની કમી વર્તાય કે નહીં
લોહીની અંદર આનું પ્રમાણ ખાલી 3-4% જેટલું થઈ જાય ને એટલે મંડે ઓક્સિજનની ખામી વર્તાવ. ટોટલ હિમોગ્લોબિનના 3-4% હિમોગ્લોબિન જેવા જો આ કાર્બોક્સી હિમોગ્લોબિન બની જાય તો આની ખામીઓ ચાલુ થઈ જાય. બાઇકને ટાઈમે સર્વિસ ન કરાવી હોય ને એટલે ધુમાડામાં CO2ના બદલે CO નીકળે, પૂરી હવા ન મળે ને ત્યારે CO2ના બદલે CO બને અને આ પ્રોબ્લેમ કરે. CO થી બીજું શું શું થાય, જો ઓક્સિજનની જેવી કમી પડે ને એટલે માથું દુખે, ચક્કર આવે, બરાબર. બીજું ધમનીઓને સંકોચે, હાર્ટ પ્રેશર વધારે, હૃદયરોગનો એટેક આવે. ત્રીજું આંખના સંદેશા સ્નાયુ દ્વારા જ મગજ સુધી પહોંચે છે, સ્નાયુ શિથિલ થઈ જાય, કામ કરતા બંધ થાય એટલે આઈસાઇટ વીક પડે, આંખે અંધારા આવી જાય, દેખાય નહીં, જોઈ ન શકે વ્યક્તિ. અવાજથી રાડ ન પાડી શકે, સ્વરપેટી સ્નાયુની બનેલી છે, સ્નાયુ શિથિલ થઈ જાય, રાડ ન પાડી શકે. હાર્ટે સ્નાયુનું બનેલું છે એટલે તો હાર્ટ બંધ થાય, સ્નાયુને બધે જકડી લે, રાડ ન પાડી શકે વ્યક્તિ, શ્વાસ ન લઈ શકે કારણ કે એમાં બધા સ્નાયુઓ જોડાયેલા છે. બળ ન કરી શકે, જો બળ કરવા માટે હાડકા કામ નથી આવતા, આ હાથેથી આમ ઊંચું કરવું છે, હાઇડ્રોલિક પાવર છે ને સ્નાયુનો છે, હાડકાનો નહીં. હાડકું તો ખાલી જોઇન્ટિંગ આપે છે, એને સપોર્ટ આપવાનું કામ સ્નાયુનું છે. તમે કેટલું વજન ઉઠાવી શકશો એ તમારા હાડકાની મજબૂતાઈ નક્કી નથી કરતી, સ્નાયુની મજબૂતાઈ નક્કી કરે છે, ધ્યાન રાખો, બરાબર છે. તો આ જે સ્નાયુ મસલ્સ છે એ તો કામ નથી કરતા, એટલે તમે જોશથી દરવાજાને ધક્કો મારીને કોઈ આગ લાગી ગઈ હોય તો એમાં CO બને આગમાં, કારણ કે મોટા વિસ્તારમાં આખું મકાન સળગતું હોય તો વચ્ચેના ભાગમાં જે કોઈ વસ્તુ સળગે એને ઓક્સિજન પૂરતો ન મળે, એ CO બનાવતી હોય. એટલે કોઈ વ્યક્તિ આગમાં વચ્ચે રહી જાય અથવા કોઈને બચાવવા કૂદી પડે પછી પોતે જ પાછી ન આવે, આવું બને ઘણીવાર. આ સુરતમાં પેલી ઘટના બની, કેટલાય બાળકો આગમાં મરી ગયા. એકચ્યુઅલી આગમાં સળગીને મૈરા નહીં હોય, મૈરા હશે CO2ના કારણે, પછી સળગા હશે. જો કોઈ પણ દુઃખદ ઘટના છે પણ ચર્ચા તો માગે ને, સાયન્ટિફિકલી શું થયું હશે એનો અંદાજ કરવો કે ભવિષ્યમાં બીજાને એ બાબતથી બચાવી શકાય એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે કેવા નિષ્ઠુર છો એવું કંઈ સાબિત નથી થતું, એવું કરવાનું નથી સાબિત. આપણી ચર્ચા એ બાબતની છે કે એ બાળકોને પહેલાં CO ની ઝેરી અસર થઈ ગઈ, એના કારણે એ ન રાડો પાડી શક્યા, જેને પૂરી અસર નહોતી થઈ એમને રાડો પાડવાની કોશિશ કરી, નથી એના દિમાગ કંઈ વિચારી શક્યા, સીધા અહીંયાની એમનેમ સ્વિચ ગયા, પૂરું થઈ ગયું. CO ની આવી ઝેરી અસર છે. એટલે મેં કીધું કે બધા જે પ્રદૂષક વાયુઓ ભણ્યા એમાં સૌથી ડેન્જર હોય તો CO. સગર્ભા સ્ત્રીઓને ધૂમ્રપાન કરવાની ના પાડે. આજે આપણા દેશમાં તો સ્ત્રીઓનું ધૂમ્રપાન નથી, બહુ બહુ નીચેનો વર્ગ હોય ને, સાવ કામદાર વર્ગ, એ કદાચ થોડું ઘણું ધૂમ્રપાન કરે છે, એ 100% નહીં. બાકી ઊંચા વર્ણમાં ક્યાંય ધૂમ્રપાન સ્ત્રીઓમાં ઇન્ડિયામાં ખાસ જોવા નથી મળતું, આ હકીકત છે. પણ અમુક દેશો છે, બ્રિટન એવા બધા યુરોપ કન્ટ્રીઝ, ત્યાં સ્ત્રીઓ પૂરેપૂરું સ્મોક કરે છે. હવે એમને માની લ્યો કે પ્રેગ્નન્સી હોય અને આવું સ્મોકિંગની ટેવ હોય તો ઘણી વખત કસુવાવડ થઈ જાય. કસુવાવડ એટલે 9 મહિના પૂરા થયા પહેલાં બાળકનો જન્મ થઈ જવો. 8 મહિને બાળક જન્મી જાય, 7 મહિને જન્મી જાય, અને કસુવાવડ કહેવાય. પછી સ્પોન્ટેનિયસ એબોર્શન, બરાબર છે. કસુવાવડ એટલે પ્રી મેચ્યોર બર્થ, પછી સ્પોન્ટેનિયસ એબોર્શન એટલે તરત જ ગર્ભપાત થઈ જાય, ક્રમબદ્ધ રીતે પ્રક્રિયા ન થાય. અને 3 મહિના થયા હોય ગર્ભને, 4 મહિના, 6 મહિના, કોઈ પણ મહિના થયા હોય સીધો ગર્ભપાત થઈ જાય, આવું થઈ શકે. અને ત્રીજું વિકૃત બાળક, ડિફોર્મ બેબી, વિકૃત બાળક જન્મે આવાય ચાન્સ છે, બરાબર છે. એટલે એમને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. લાકડા, કોલસા, પેટ્રોલિયમ, કોઈ પણનું અપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં અથવા અપૂર્ણ દહન કરવામાં આવશે ત્યારે CO બનશે, ને આટલો જોખમી છે. આ તો CO ની વાત કરી એટલે તમને કહું, AC અને ફ્રીજમાં પહેલાં ફ્રીજ ચાલુ થયા હતા, AC નહીં, ત્યારે ફ્રીજની અંદર CFCના બદલે આ વાયુ વપરાતો હતો. વિચાર કરો, CO અને એમોનિયાનું મિશ્રણ,
કાર્બન મોનોક્સાઇડ અને એમોનિયાનું મિશ્રણ. જે ઘરે વાયુ લીકેજ થયો ને ફ્રીજમાંથી, એ ઘરના બધાય પૂરું રાત્રે ઓફ થઈ ગયા હોય, બધા એમનેમ નો દેખારો થાય, અવાજ કરે કંઈ નહીં, સવારે ખબર પડે કે બધા મરી ગયા. એટલે ફ્રીજનો બહુ પ્રતિકાર થાય એવું હતું. એ સમયે કોઈ સાયન્ટિસ્ટે સીએફસીની શોધ કરી, કંપનીવાળા રાજી રાજી થઈ ગયા ફ્રીજ વાળાવે, અને આ સાયન્ટિસ્ટનું જુદા જુદા સિટીમાં બહુ માન કર્યું, એટલે બધાને ખબર પડી કે ભાઈ હવે ફ્રીજ માટે બિલકુલ બિનજોખમી, બિનઝેરી, કોઈને નુકસાન ન કરે એવો સીએફસી વાયુ શોધાઈ ગયો એમ કહેતા હતા. અત્યારે ખબર પડી કે આનાથીને ડેન્જર છે, ઓલો તરત અસર કરતો હતો કાર્બન મોનોક્સાઇડને, આ ઉપર જઈને હરવે હરવે પતાવે. વાત તો એક જ છે, સીઓમાં બે પાંચ માણસો મરતા હતા, આમાં તો એક સાથે આખી દુનિયાને ઉપાડ લેવાની તાકાત છે સીએફસીમાં. એ આગળ ભણીશું એટલે વાત કરું, પણ એ ડેન્જર છે. નીચે નહીં તો તરત નહીં તો પછી ડેન્જર છે, છે ખરું. પણ હવે અત્યારે ફ્રીજમાં કે ફ્રીઝરમાં ક્યાંય સીઓ નથી વપરાતો, એ આટલો બધો ઝેરી છે ન વપરાય. કોલગેસના પ્લાન્ટ આવે, તમે સાંભળ્યું છે કોલગેસ, ગેસીફાયર અથવા કોલગેસ કે એક બંધ ટાંકી હોય, એમાં ભીનો કોલસો ભરીને 700 ડિગ્રીએ ગરમ કરો ને બંધ ટાંકીમાં, એટલે એમાંથી વાયુ નીકળે, એને કોલ ગેસ કહેવાય. આ વાયુઓ બાળવામાં ચાલે, સિરામિક ટાઇલ્સમાં ને એવી બધી કિલનોમાં ચાલે, કિલન એટલે ભઠ્ઠી જ્યાં સળગાવવાનું હોય, ગરમ કરવાનું, એમાં ચાલે છે બળતણ વાયુ તરીકે. તો પ્રોબ્લેમ શું છે આ વાયુનો? મહિનો દિવસ થાય, બે મહિના થાય, એટલી ટેન્ક સાફ કરવી પડે ને, જેની અંદર કોલસા ભરીને ગરમ કરો છો, કારણ કે દિવાલ ફરતું પડ મંડે લાગવા અંદરની સાઈડથી, પછી ટાંકીમાં બહારથી ગરમી આપો તો ગરમી બરાબર મળે નહીં, વાયુ બને નહીં. એટલે શું કરે, મહિનો બે મહિના થાય ને એટલે માણસોને અંદર ઉતારે અને ક્લીન કરે, પણ એમાં સીવો બન્યો જ હોય, અહીંયા તમે ઓક્સિજન આપ્યો જ નથી, ખાલી પાણીવાળો ભીના કોલસાને ગરમ કર્યો છે વિધાઉટ ઓક્સિજન. એટલે થોડો ઘણો સીવો બનવાનો તો ખરો જ, આ સીવો અંદર બન્યો એટલે માણસોને એક સૂચના આપવામાં આવી હોય કે તમારે પહેલાં એરની નળી અંદર ઉતાર દેવાની, પુષ્કળ એર અંદર નાખે એટલે ઉપરથી નીકળી જાય, ગેસ ઉપર ચડી જાય. લાંબા ગાળે પછી સીવો હવામાં જાય તો પછી નુકસાનકારક એટલો નથી રહેતો, કારણ કે એમાં સીવો ટુ બની જાય, પછી રિસ્ક ઘટી જાય છે. સાવ ઉડી જાય સીવો પછી માણસને અંદર ઉતરવાનું, 2 કલાક સુધી હવા પાસ કરો, પણ એ માણસો 2 કલાક સુધી વેઇટ નથી કરતા હોતા, 1/2 કલાક થાય કે હવે વાંધો નથી, બધી હવા નીકળી ગઈ, હવે કોઈ વાસ બાસ નથી આવતી, પણ સીઓની ક્યાં વાસ હોય છે, એ જે વાસવાળા વાયુ હતા એ નીકળી ગયા, એટલે ભાઈ અંદર ઉતરે. અંદર ઉતરા પછી એવું બનેલું છે કે એક માણસ ઉતરો, અંદરથી રાડેય ન પાડી દોરડું બાંધીને ઉતરો હોય, એમ તો દોરડું ખેંચ્યું નહીં, રાડેય ન પાડી, એ માણસ અંદર એમને મરી ગયો. ઉપરથી ઓલો રાડ પાડે છે, અંદર કોઈ જવાબ ન આપ્યો, બીજો માણસ ઉતરો દોરડું લઈને, એ મરી ગયો. ત્રીજો ઉતરો, 4 માણસો મેળા વારા ફરતી, વિચાર કરો, 4 માણસો મેળા વારા ફરતી, આ લોકોની એટલી પણ કાળજી લઈ શકા નહીં, એમાં કારખાનાવાળા પણ જોવું પડે અને મજૂરે પણ જોવું પડે, જે માણસ કામ કરે છે એ નહીં, જે સૂચના આપી છે એનો અમલ નથી કરી રહ્યા, અને કોઈ માણસ નીચેથી જવાબ નથી આપતો, બીજાને ત્રીજાએ ઉતરવા કરતાં બીજાને બોલાવવાની કોશિશ કરાય નહીં, ટાંકી તોડી નાખાય, કંઈક એવી કોશિશ કરવી પડશે. ખેર આવું થાય છે વર્ષે દાડે, દર વર્ષે આજની તારીખે પણ મોરબી એરિયામાં આવા કોલગેસના ઘણા બધા પ્લાન્ટો હતા, એટલે અત્યારે તો સરકારે બંધ કરાવી દીધા છે, એટલે સારું છે, નહીંતર દર મહિને 10-15 માણસોના મૃત્યુ આમાં થતા હતા, ખાલી સૂચનાનું પાલન નહીં કરવાથી. હો, બાકી સૂચના સ્પષ્ટ હતી જ, મને ખબર છે, હું ત્યાં જ હતો એટલે, કે 2 કલાક સુધી એર પાસ કરવાની સૂચના દરેકને આપવામાં આવતી હતી, આનો પ્રોપર અમલ કરતા નહોતા, બાકી કંઈ વાંધો નહોતું. બરાબર છે, ચાલો ત્યાર પછી વાત કરીશું. કાર્બન ડાયોક્સાઇડ, આ મોનોક્સાઇડ હતો ને, હવે કાર્બન ડાયોક્સાઇડ, બસ એ આજની આપણી છેલ્લી ચર્ચા છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવાની અંદર 0.03% હોય, 0.03%. કોઈ પણ કાર્બનવાળું બળતણ હોય, જેમ કે લાકડું, કોલસો, ખનિજ તેલ, એનું દહન થાય એટલે CO2 તો બનવાનું જ છે. વનસ્પતિનો આ ખોરાક છે, પ્રકાશ સંશ્લેષણમાં વાપરે છે,
પણ વાંધો એ છે કે આપણે વનસ્પતિઓનો જ નાશ કરીએ છીએ, જંગલોનો નાશ કરી રહ્યા છીએ. જો આવું લાંબો સમય કરતા રહીશું તો CO2નો વપરાશ ઘટતો જાય અને બને વધારે, ફેક્ટરીઓ વધારતા જ જાય છે. જંગલનો નાશ કરીને મૂળ તો અહીંયા ફેક્ટરી ચાલુ કરી છે તો CO2 વધારતા જાય છે, એના કારણે હવામાં CO2ની માત્રા ધીમે ધીમે વધી રહી છે. 0.03% વધશે તો નુકસાની પહોંચશે, પણ વધી રહી છે એ પાકું. નોર્મલ કેસની અંદર આ પૃથ્વી હોય અને આ સૂરજ તો એક ગ્રીન હાઉસ તરીકે વર્તે છે આખી પૃથ્વી. હવે ગ્રીન હાઉસ શું એ સમજાવું. રોડ ઉપર નીકળ્યા હોય ને તો તમને ખબર હોય તો આવા હાઉસ બનાવ્યા હશે પ્લાસ્ટિકના, ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હોય, સાઈડમાં પણ એવા હાઉસ, એને ગ્રીન હાઉસ કહેવાય. આનો ફાયદો શું છે, શિયાળામાં પણ ઉનાળુ બાજરી વાવી શકો. કેવી રીતે, જે ઠંડો વિસ્તાર છે અથવા ઠંડીનો સમય છે ત્યારે શિયાળામાં આવા હાઉસની અંદર ઉનાળુ બાજરી વાવી દો. કામ કેવી રીતે કરશે તો કે દિવસે સૂર્યપ્રકાશ અંદર જશે, પ્રકાશના મોજા અહીંયા ભટકાય છે ને, પછી એ IR બની જાય છે, ઇન્ફ્રારેડ કિરણો બની જાય, અધોરક્ત કિરણો. એ IR છે ને એ રિફ્લેક્ટ થાય, પરાવર્તિત જ્યારે આવે છે ત્યારે UV સ્વરૂપે છે, પણ પૃથ્વી સાથે ટકરાઈને શું બને છે, IR ગરમીના હીટ વેવ્સ થઈ જાય છે. અને આ દિવાલ જે છે ને આ પ્લાસ્ટિકની, એ UV માટે પારદર્શક હતી એટલે એને એન્ટ્રી મળે છે, પણ IR માટે અપારદર્શક છે એટલે એને બહાર જવા દેતી નથી. થોડા ઘણા દિવાલમાં શોષાઈ જાય અને બાકીના અંદર ને અંદર પરાવર્તિત થઈ જાય. એટલે રાત્રે જ્યારે બહારનું તાપમાન નીચું હોય ત્યારે અંદર તો ગરમ જ રહેવાનું ને. આપણે ઘરે ખાલી મકાનનો દરવાજો જાતા આવતા બંધ કરી શિયાળામાં તો એ અંદર હુંફાળું વાતાવરણ રહે, બહાર ઠંડીમાંથી ઘરમાં જાય એટલે આમ હુંફ મળે છે. જ્યારે આને તો એનો સીધો લાભ છે આખી દિવાલો જેવી, કે બધી ગરમીને અંદર લઈ લે, બહાર નીકળવા દેતા નથી. અને ગ્રીન હાઉસ કહેવાય આ સારું. પણ માની લો કે ઉનાળો હોય ત્યારે આ ગ્રીન હાઉસમાં ખેતી કરો તો શું થાય, દિવસે ને રાત્રે ફૂલ ગરમી ને બળી જાય કે નહીં. બસ આ જ પ્રોબ્લેમ આપણો છે. હવે આપણી પૃથ્વીની વાત કરો, એ આવા ગ્રીન હાઉસની જેમ જ વર્તે છે. પૃથ્વી, આ પૃથ્વી અર્થ, આના ઉપર સૂર્યપ્રકાશ પડે IR કિરણો રૂપે, એમાંના ઘણા બધા કિરણો અહીંયા ઓઝોન છે એને રોકી લીધા, ઓછા ઓછા આવ્યા બરાબર, 99.5% તો એને રોકી લીધા છે, હવે 0.5% જ આવ્યા. પણ એ આવીને પાછા શું થશે, અહીંયા આવીને રિટર્ન જતા હશે ત્યારે IR સ્વરૂપે જશે. એમાં હવામાં જે CO2 પાણીની વરાળ, ઓઝોન, CFC, મિથેન આવા જે વાયુઓ છે જેને ગ્રીન હાઉસ વાયુઓ કહેવાય. કયા કયા કહું છું, જો એક NOx, આવા ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા, CFC ક્લોરોફ્લોરોકાર્બન, પછી CO2, પછી NOx, પછી અલ્કેન વાયુઓમાં તો મિથેન CH4 આ વાયુઓ છે. અને ગ્રીન હાઉસ વાયુઓ કહેવાય આ બધા વાયુઓ અહીંયા છે, એ ગ્રીન હાઉસ અસર ઊભી કરે છે. અહીંયા આ જે ગરમી છે ને એને IR રૂપે પાછી જતી હોય ને એનું વિખેરણ કરી નાખે ને પાછી જવા દે નહીં, અમુક ટકા ભાગ જ પાછો જાય, બાકી બધો શોષાઈ જાય, અહીંયા વિખેરિત થઈ જાય. એટલે પૃથ્વીનું તાપમાન હુંફાળું જળવાઈ રહી. માની લો કે આવા વાયુઓ અહીંયા હોત જ નહીં ને તો પૃથ્વીનું તાપમાન અત્યારે -30°C અત્યારે છે એના કરતાં 30° માઇનસ થાત, અત્યારે છે એના કરતાં 30° માઇનસ લ્યો. હિમાલયવાળાઓને -50 થઈને ઊભું રહે, -10 જતું હોય તો -40 થઈ જાય, જ્યાં છે અહીંયા ત્યાં, પણ તાપમાન -30° ગણ આ વાયુઓ ન હોય ને તો. એટલે કે આ વાયુઓ છે એ સારું છે પહેલી વસ્તુ. પણ પ્રશ્ન એ છે કે હવે જો આ વાયુઓની માત્રા વધે તો હુંફાળું હોય, હુંફ આપે એ વાત સાચી, પણ હવે ઉનાળામાં ધાબરો ઓઢાડી દો, હુંફ મળે તો હુંફ ન મળે, ગરમી મળી જાય, બફાઈ જાય માણસ અંદર, થાય ને હુંફ વધી ગાય ભાઈ. તો હવે આ જે ગ્રીન હાઉસ હતું એ આપણા માટે જોખમી થઈ ગયું. ઘણા લોકો પર્યાવરણ વિશે ભણે ને ત્યારે એવું સમજે કે ગ્રીન હાઉસ અસર નુકસાન કરે. અરે ભાઈ, ગ્રીન હાઉસ અસરના કારણે તો અહીંયા સજીવ સૃષ્ટિ શક્ય બની હતી,
પ્રશ્ન એ છે કે આ વાયુઓની માત્રા વૈધીને એટલે હવે ગ્રીન હાઉસ નડે છે, બાકી ગ્રીન હાઉસ ના હોત તો રહી શકાય ન હોત. જીન ફોરિયર એન બધા જ ઘણા સાયન્ટિસ્ટોએ આમાં કીધું ગ્રીન હાઉસ અસર સારામાં સારી છે. ચેમ્બરલિન બધાએ સારું સમજાયું હતું કે ગ્રીન હાઉસ અસર સારી છે, જો એ ના હોત તો -30 ડિગ્રી હોત અત્યારે છે એના કરતાં જોખમ થાત. આ બધા વાયુઓને આપણે કેવા કીધા, ગ્રીન હાઉસ ઉત્પન્ન કરતા, ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરતા વાયુઓ છે. બરાબર. આ વાયુઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની વાતે કરી દે. હાલો સીએફસી વાયુ, ફ્રીજ, એસી બધા એમાં વાપરી છે, વહેલા મોડા લીકેજ થઈને ઉપર જાય. ઇલેક્ટ્રોનિક સર્કિટ, આપણે મોબાઈલની સર્કિટ હોય કે પછી રિમોટની હોય, ટીવીની હોય, કમ્પ્યુટરની હોય, સર્કિટ બનાવવામાં સીએફસી વપરાય, એ હવામાં ઉડે છે બનાવતી વખતે. પછી ઓલા થર્મોકોલના ડીશ ને એવું આવે છે, ખબર છે, નાની વાટકી ને એવું ડીશ ને એવું થર્મોકોલના, હા એ પણ સીએફસીમાં ઉગાડીને બને છે ને, બહાર જેવું મૂકેલ સીએફસી ઉડી જાય. હવે આટલો બધો સીએફસી હવામાં ઉડાડી રહ્યા છીએ કારણનો ને કારણ વગરનો. કેટલીક જંતુનાશક દવાઓમાં સીએફસી ભેળવું એટલે સ્પ્રે કરે ને ત્યારે ફીણ બને એના માટે, ફીણકારક દવાઓમાં એરોસોલ બનાવવા માટે. બરોબર. એટલે સીએફસી આ રીતે ઉત્પન્ન થાય છે. પછી CO2 કઈ રીતે ઉત્પન્ન થાય છે એમાં તો કહેવાની જરૂર જ નથી. અશ્મિજન્ય કોઈ પણ બળતણનું દહન કરો એટલે CO2 ઉત્પન્ન થવાનું જ છે, અશ્મિજન્ય હોય કે ન હોય. જંગલો કાપો એટલે CO2 વધે છે. પછી સિમેન્ટની ફેક્ટરીઓ CaCO3 લઈ આવે, ગરમ કરીને CaO બનાવે એટલે CO2 હજારો ટન ઉડાડે છે સિમેન્ટની ફેક્ટરી. પછી શ્વસન દરમિયાન દરેક પ્રાણીઓ CO2 કાઢે છે. આગ લાગે એટલે CO2 બને, જંગલમાં આગ લાગી હોય કે ગમે એ લાગી હોય. એટલે ટૂંકમાં CO2 અનેક રીતે આપણે હવામાં વધારી રહ્યા છીએ. પછી NOx, નાઇટ્રોજનવાળા કોઈ પણ ખાતરો હોય, યુરિયા હોય કે અન્ય ખાતરો, એને ખેતરમાં છાંટીએ પછી એના ઉપર તરત જ સીધા કાંઈ જમીનમાં ઉગડીને મળી જાય એવું નથી, એના ઉપર તડકો પડે આ ખાતરો ઉપર, એટલે NOx બને છે. એટલે NOx બને છે અને હવામાં ભળે છે. બરાબર છે. NOx નું આ એક મોટું રીઝન છે, નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર. બરાબર. ત્યાર પછી વાત કરીએ મિથેન, CH4. ડાંગરના ખેતર હોય ને, પેડી ફિલ્ડ, ડાંગરના ખેતર ચોખા વાવે એ હજારો ટન મિથેન વાયુ કાઢે, કારણ કે એ પાણીમાં જ ખેતી થાય. એ હજારો ટન મિથેન વાયુ હવામાં ભેળવે છે. પછી ઉધઈ નામની જીવાત થાય, એ પણ મિથેનને ઉત્સર્જિત વાયુ તરીકે પુષ્કળ પ્રમાણમાં બહાર કાઢે છે. રણ વિસ્તારમાં એમાં ઉધઈ પુષ્કળ હોય છે, CH4 ઘણો. અને કોઈ પણ કાર્બનિક પદાર્થ સડે ને કુદરતી રીતે એટલે મિથેન તો બનવાનો જ છે. છાણ હોય ગાયનું, સડે એટલે મિથેન તો બને જ, તો મિથેન એમાં બધે બને છે. હજી એક બીજો આવો ગ્રીન હાઉસ વાયુ એટલે પાણીની વરાળ, H2O ગેસ. આ કેવી રીતે બને બહુ સમજાવવાની જરૂર નથી, પણ તાપમાન વધે પૃથ્વીનું, પાણી વરાળ બનવાની જ છે. તો આ બધા વાયુઓ આવી રીતે બની રહ્યા છે. પ્રશ્ન એ છે કે આનું પ્રમાણ અત્યાર સુધી હતું એ વ્યાજબી હતું, હવે આ બધાનું પ્રમાણ ખતરનાક હદે વધતું જાય છે. એટલે ધીમે ધીમે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. જો આ તાપમાન વધશે તો પાચનતંત્રના રોગો થશે, ઝાડા, મરડો, લાલ ફીવર એટલે કે રેડ ફીવર, યલો ફીવર, બ્લેક ફીવર, ડેન્ગ્યુ, બરાબર છે, મેલેરિયા, આવા બધા જ રોગોનું પ્રમાણ વધી શકે છે. બરાબર. જો CFCનું પ્રમાણ 0.03% છે, એનાથી વધશે તો આ બધા પ્રોબ્લેમ ઊભા થશે. આ ગ્રીન હાઉસ અસરમાં આ તાપમાન વધારવામાં CO2નો ફાળો લગભગ 50% જેવો હોય, બધાથી જાજો. બરાબર. એકલું 50% ઊભું છે, એટલે CO2 કોઈ પણ રીતે વધે નહીં. એટલે જંગલો ઉછેરવા જોઈએ, છોડ વાવવા જોઈએ, વાહનોનો વપરાશ બંધ કરી દેવાય, 4 જણા એક બાજુ જતા હોય તો 1 ગાડીમાં જવાય, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરાય, સાયકલ ચાલે તો સાયકલ, ચાલીને જઈ શકો તો એ, બાજુમાં જ સર્વિસ સ્ટેશન કામ હોય, આપણે ફેક્ટરી હોય, દુકાન હોય, ત્યાં બાઇક લઈને જાય, ઘરે આવીને પછી ચાલવા જાય, એવું ન કરવું જોઈએ.
બરાબર છે, વાહનોનો ઉપયોગ આવશ્યક હોય તો જ કરો. તો આ બધી ચર્ચા કોની કરી? મેં CO2ની કરી, બરાબર છે. અહીંયા આપણે ચારેય વાયુમય પ્રદૂષકો લીધા, SOx, NOx, હાઇડ્રોકાર્બન અને CO2. આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. આવતી વખતે એસિડ વર્ષાથી ચાલુ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.